વઢવાણમાં શાળા પ્રવેશોત્સવ નિમિત્તે આંગણવાડી બાળવાટિકાની બાળાઓને કુમકુમ પગલાં કરાવીને નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો. વઢવાણ ખારવાની પોળ વિસ્તારમાં તાલુકા શાળા નંબર 2 અને તાલુકા શાળા નંબર 14 સંયુક્ત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વઢવાણના CDPO તિરુપતિબેન તેમજ સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકાના સદસ્ય સ્મિતાબેન રાવલ, મીનાબા ગંભીરસિંહ લીંબડ તેમજ વિજયસિંહ ડોડિયા સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત જોવા મળ્યા હતા અને ઉપસ્થિત આગેવાનોએ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો તેમજ શાળામાં વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરવાની બાળકોને શીખ પણ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન તાલુકા શાળા નંબર 2ના આચાર્ય અશોકભાઈ તેમજ ગંભીરસિંહ બોરાણા અને તાલુકા શાળા નંબર 14ના આચાર્ય કાંજીભાઈ દુલેરા અને ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. બાળવાટિકાથી માંડી આંગણવાડીના બાળકોથી માંડીને પાપા પગલી કરાવી અને નવા બાળકોને 1-8 ધોરણમાં નવા બાળકોને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ આપી અને હર્ષની લાગણી અનુભવું છું. જે ખાસ કરીને જે કંકુ પગલાં કરાવવામાં આવ્યા છે કન્યાને, શું કહેશો? કંકુ પગલાં એટલે આપણે નવા કોઈ ઘરમાં કોઈ નવી દીકરી આવે, દીકરીનો જન્મ થાય અથવા તો આપણે નવી વહુ આવે તો એના કંકુ પગલાં કરીએ છીએ. પણ આ કંકુ પગલાં જે બાળવાટિકામાં થઈ રહ્યા છે, આંગણવાડીમાં થઈ રહ્યા છે, એનાથી બાળકને પોતાને પણ પ્રોત્સાહન મળશે. આજે તારીખ 28/6/2024ના રોજ પેશ સેન્ટર શાળા નંબર 2 વઢવાણ ખારવાની પોળ નટરા સિનેમાની બાજુમાં શાળા નંબર 2માં પ્રાથમિક શાળા નંબર 14 અને પેશ સેન્ટર શાળા નંબર 2નો સંયુક્ત કન્યા કેળવણી અને પ્રેરોત્સવ ઉજવવામાં આવ્યો. તેમાં બહોળી સંખ્યામાં વાલીઓ, SMCના સભ્યો, SMC અધ્યક્ષ તથા આ વોર્ડના સભ્યશ્રીઓ તમામ હાજર રહેલ અને ખૂબ સહકાર સાથે, ખૂબ આનંદ સાથે જે મહેમાનશ્રી આવેલા બાળ વિકાસ યોજના અધિકારી પ્રીતિબેન નાગપરા તથા લાયજન ઓફિસર છે ભાવનાબેન જાડેજા, આ તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે સરસ રીતે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો. તેમાં આંગણવાડીના બાળકો, પહેલાં ધોરણના બાળકો અને બીજા જે બાળવાટિકાના બાળકો એમ તમામ બંને શાળાના થઈને 20-25 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો અને ખૂબ આનંદ સાથે આજે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો.